तू ही सागर, तू ही सागर है, तू ही किनारा। ढूंढता है तो किसका सहारा, ढूंढता है तो किसका सहारा। तू ही सागर है, तू ही किनारा। ढूंढता है तो किसका सहारा। મારા માટે એ આનંદનો વિષય છે કે આપ સૌ જે વિજયભાઈ ધોળકિયા ઓડિટોરિયમમાં બેઠા છો, એ વિજયભાઈ ધોળકિયા પાસે હું આ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં ભણ્યો છું. એટલે આ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ સાથે મારો નાટો હોણાનો નથી. 1964 થી છે, ત્યારે 5મું ધોરણ ચાલતું, અને હું 1964માં આ શાળાનો વિદ્યાર્થી હતો. પછી આ શાળામાં શિક્ષક રહ્યો. પછી આ શાળાને જ્યારે 100 વર્ષ થયા ત્યારે મેનેજિંગ ટ્રસ્ટી રહ્યો, અને છેલ્લા 2-3 વર્ષથી કાળક્રમે મારે એના અધ્યક્ષ થવાનો વારો આવ્યો છે. આ વાત અહીંયા અટકતી નથી. તમે જેમને સાંભળ્યા એ નિદતભાઈ બારોટ પણ આ સૌરાષ્ટ્ર સ્કૂલના વિજયભાઈના વિદ્યાર્થી છે. એટલે આ પરિચય હું એટલા માટે આપું છું કે જેમને સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ માટે દિલથી ચાહક છે એવા લોકો તમારી સાથે અત્યારે વાત કરી રહ્યા છે. બહુ જૂના ઇતિહાસમાં જવાની જરૂર નથી, પણ માઇલસ્ટોન અચીવમેન્ટ્સ ઓફ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ વિચ ઇઝ 121 યર લોંગ હિસ્ટરી શુડ બી નોટે. એટલા માટે કે આપણને ખ્યાલ આવે કે આપણું સંતાન એ વિઝડમ સ્કૂલમાં ભણે છે, જેનું સંચાલન શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ટ્રસ્ટ રાજકોટ કરી રહ્યું છે. આ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં મુંબઈ રાજ્યના પહેલા મુખ્યમંત્રી શ્રી ઉછંગરાય ઢેબર ભણ્યા છે. આ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં પંજાબ હરિયાણાના ગવર્નર અને ઇન્દિરા ગાંધીની મિનિસ્ટ્રીના અગ્રીમ મિનિસ્ટર શ્રી જયસુખલાલ હાથી ભણ્યા છે. આ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પહેલા કુલપતિ ડોક્ટર ડોલરાય માકડ પણ ભણ્યા છે. એવી એક લેગસી ધરાવતી સંસ્થામાં હવે આપના સંતાનનું નામ પણ નીચે લખાઈ રહ્યું છે. અને અમારા ઉપર જવાબદારી છે, હું જેટલા નામ બોલ્યો અને જેટલા નામ ચૂકી જવાયા છે એ બધાના નામને સાર્થક કરે એવી આવતી પેઢી અમારે ઘડવાની છે. અમે એવું ઈચ્છતા નથી કે આ નામની યાદી નિદતભાઈ બારોટે અટકી જાય. અમને અવશ્ય એમાં રસ છે. જે નિદતભાઈએ કહ્યું કે તમે અમેરિકામાં જઈને બેઠા હો અને તમારો કોઈ પરિચય આવે કે ભદ્રાયુભાઈ આવે છે તો તમને ઓડિયન્સમાંથી 2 ડૉક્ટર મળવા આવે કે તમે સૌરાષ્ટ્ર સ્કૂલમાં ભણ્યા છો. હું પણ સૌરાષ્ટ્ર સ્કૂલમાં ભણ્યો છું. સરદાર પટેલ યુનિવર્સિટીમાં તમે VVMમાં જાઓ અને તમારું વ્યાખ્યાન પૂરું થાય ત્યારે તમને 10 જણા મળવા આવે કે સર હું સૌરાષ્ટ્ર સ્કૂલમાં ભણ્યો છું. આ સૌરાષ્ટ્ર સ્કૂલમાં વિઝડમ નામની સંસ્થામાં તમારું સંતાન ભણવા આવ્યું છે ત્યારે હું તેનું હાર્દિક સ્વાગત કરું છું. આટલી પૂર્વ ભૂમિકા પછી બેને કહ્યું મારે તમારી સાથે સ્નેહ સંવાદ કરવાનો છે. મેં સ્નેહ તો બાંધી લીધો આટલી વાત કરીને, હવે હું સંવાદ શરૂ કરું છું. મારે 3 મુદ્દાઓ તમારી સાથે બહુ નિખાલસતાથી ચર્ચવા છે. પહેલો મહત્વનો મુદ્દો એ છે કે આ શાળામાં આપનું સંતાન આવે છે એટલે આપ એને અમારી પાસે મૂકીને છૂટી નથી જતા. એની સાથે જ જોડાયેલો મુદ્દો એ કે આપનું સંતાન અમને આપી દીધું એટલે અમે જવાબદાર બન્યા છીએ એવું અમે સ્વીકારીએ છીએ. અમે એવું નથી કહેતા કે તમારી જવાબદારી ઓછી છે કે અમારી વધુ છે. હકીકતમાં આજથી
જ્યારથી તમારું સંતાન અહીંયા દાખલ થયું છે ત્યારથી આપણે સ્નેહ યાત્રા શરૂ થઈ છે, અને એમાં બાળકની બે આંગળી હોય ડાબા અને જમણા હાથની, તો ડાબો હાથ સંસ્થાએ પકડવાનો છે અને જમણો હાથ માતા પિતાએ પકડવાનો છે. એ બે હાથ પકડીને ચાલશે તો જ કદાચ મને એમ છે કે એની શિક્ષણની યાત્રા સાચી રહેશે. સામાન્ય રીતે એવું બનતું હોય છે કે આપણે બાળકને સ્કૂલમાં મૂકી દઈએ પછી આપણે સ્કૂલ ઉપર નિર્ભર થઈ જતા હોઈએ છીએ. ના, એ જરૂરી નથી. તમને હમણાં ગીધતભાઈએ વાત કરી છે કે કોમ્યુનિકેટિવ વર્ક આપણી વચ્ચે ચાલતું રહે, એવું કહેવાનું કારણ નથી કે અમે બધા બહુ અનુભવીઓ છીએ, કારણ કે બાળક પાસે કોઈ પણ અનુભવી કોઈથી અનુભવી હોતો જ નથી. એવરી ચાઇલ્ડ ઇઝ અ યુનિક ચાઇલ્ડ ગિવન બાય ધ ઓલમાઇટી. દરેક પાસે એક નવું લક્ષણ છે, નવી મૌલિકતા છે. એટલે તમારું બાળક જ્યારે અમારી પાસે આવે છે ત્યારે એક વન ઓફ ધ યુનિક્સમાંથી આવે છે, અનેક મૌલિકોમાંથી એક મૌલિક બાળક આવે છે. એટલે ક્યારેય બાળકને અમે એવો સરખાવવાનો પ્રયાસ નહીં કરીએ કે મિસ્ટર એક્સ ઇઝ ઇક્વલ ટુ મિસ્ટર વાય. એટ ધ સેમ ટાઈમ વી વુડ લાઈક ટુ રિક્વેસ્ટ યુ, અને સામાન્ય મા બાપ માટે જરૂરી છે કે એમના બાળકને એ સરખાવે તો એ બાળક સાથે જ સરખાવે, પડોશીના બાળક આવે તો ક્યારેય ના સરખાવે, એમના લક્ષણોને ન સરખાવે, એમની એચિવમેન્ટને ન સરખાવે, એમની વેલ્યુઝને ન સરખાવે. આને આટલા ટકા આવ્યા તું શું કરશ, એવું વાક્ય આપણે નહીં બોલીએ. અને બોલીએ ત્યારે વિચારવું કે આપણે ઈશ્વર સામેનો દ્રોહ કરી રહ્યા છીએ. ઈશ્વરે તમને એક જુદું જ બાળક આપ્યું છે જે પડોશીને નથી આપ્યું, પડોશીને એક જુદું જ બાળક આપ્યું છે જે તમને નથી આપ્યું. પરિણામે એ કમ્પેરેબલ નોનસેન્સ નથી. તમે રામ અને કૃષ્ણના બચપણની વાત કરો તો બંનેને સરખાવી ન શકો, બંને અલગ છે. એટલે આપણે સ્વીકારીશું આપણા બાળકને એક મૌલિક તરીકે. મારા ઉપર ઈશ્વરને જ્યારે પાક્કો ભરોસો છે કે આ માણસને હું મારું સંતાન સોંપીશ તો એને બહુ દિલથી ઉછેર છે, એટલે એને તમારે ઘરે સંતાનનો જન્મ કર્યો છે. આ બહુ નિયત વાત છે. આપણે ન સ્વીકારીએ કે આપણે બહુ સસ્તું કરી નાખીએ તો આપણો દોષ છે. રવીન્દ્રનાથ ટાગોર કહે છે કે દરેક બાળક એ હકીકતમાં ઈશ્વરના હસ્તાક્ષર છે, ઇઝ અ સિગ્નેચર ઓફ ઓલ માઇટી ગોડ. ઈશ્વરે હસ્તાક્ષર કરીને એક બાળક તમને તમારે આંગણે આપ્યું છે. હું તો જરા અતિશયોક્તિ કરીને એવું પણ કહેવા માંગુ છું, ઠાકોરજીને પારણામાં નહીં ઝૂલાવો તો ચાલશે. તમારા ઘરે આવેલો ઠાકોરજી નારાજ ન થાય, અને એને જોતું હોય ત્યારે તમે એની ભેગા રહ્યો એટલું કરો તો ઓલો ઠાકોરજી એની મેળે રાજી થઈ જશે. આ એટલા માટે જરૂરી છે કે આપણે મંદિરે જવામાં, પૂજા કરવામાં, રસોઈ કરવામાં, પડોશણ સાથે આપણી વાતચીતને શેર કરવામાં, અથવા આપણી મિટિંગો એટેન્ડ કરવામાં, અથવા આપણા મોક્ષોક પૂરા કરવામાં જો કોઈને નિગ્લેક્ટ કરતા હોય તો એકમાત્ર વ્યક્તિને કરીએ છીએ, એનું નામ આપણું બાળક છે. પણ જે મિદલભાઈએ કહ્યું તમે યાદ રાખવા જેવું છે કે અમારું બાળક હું તમે હતા એવું નથી. મારે કદાચ વધુ કહેવું હોય તો તમને જોડીને કહી શકું કે હું અને તમે અત્યારના આપણા બાળક છે એવડા હતા ત્યારે આપણે લગભગ બોઘા લોકો હતા, લગભગ આપણને બહુ ખબર નહીં પડતી. એટલે આપણા મા બાપ જે કંઈ કરતા તે આપણે લોકો બહુ પ્રેમથી સ્વીકારી લેતા. આપણને હવે બધું યાદ આવે છે, પાપાએ આવું કર્યું, મમ્મીએ આવું કર્યું, પણ હવેનું બાળક એવું નથી. મનોવિજ્ઞાન એવું સાબિત કરે છે કે 1.5 મહિનાનું બાળક તમારા હવે પછીના પગલાનું વાઇબ્રેશન પકડી શકે છે. મનોવિજ્ઞાન એવું સાબિત કરે છે કે બાજુના રૂમમાં સૂતેલું બાળક તમે આ રૂમમાં શું કરવા જઈ રહ્યા છો તે જાણે છે. મનોવિજ્ઞાને એવું સાબિત કર્યું છે કે 3 મહિનાથી હવે બાળકને કંટાળો આવવા માંડે છે. હજી તમને પૂછું કે કંટાળો એટલે શું તો તમે વ્યાખ્યા નહીં આપી શકો, પણ આપણું બાળક 3-4 મહિનાનું હોય અને એક જગ્યાએ 1 કલાક રાખો તો રડવા માંડશે, પછી તમે એની જગ્યા બદલો એટલે વળી 1 કલાક શાંતિ રાખશે, પછી પાછું રડવા માંડશે. એનો અર્થ એવો કે મને 1 કલાક પછી કંટાળો આવ્યો, હવે બીજે બદલો. હવે આપણે ન વાંચીએ કે એને કંટાળો આવ્યો તો એમાં આપણો દોષ, એનો દોષ નથી. આપણને ઘણી વાર ખ્યાલ છે સર કે હવેની પેઢી આપણા કરતા વધુ મેચ્યોર પેઢી છે. એનું એક મુખ્ય કારણ તો એ છે, હું ને તમે જન્મ્યા ત્યારે ટેકનોલોજી નામે 0 હતું. આપણે પાટી પેન લઈને આવતા,
અને એમાંથી લગભગ આખી પેનમાંથી અડધી આપણે ખાઈ જતા અને ખાવાનો બહુ આનંદ હતો. હવે આ લોકો પાસે તો નથી પાટી, નથી પેન, એ લોકો પાસે તો બધી ટેકનોલોજી હાજર છે ને, દે આર માસ્ટર ઓફ ટેકનોલોજીસ. તમારા ઘરમાં તમે જોયું છે કે દાદાને મોબાઈલ ચલાવતા આવડે, એમાં જ્યારે મૂંઝાય ત્યારે એ નાનકડું ટકડ્યું કામ કરે, એને કોઈ શીખ્યું નથી. ઇવન આપણે પણ મોબાઈલ બંધ કરવો હોય તો મને તમને ખ્યાલ છે કે ઘણા લોકોને ખબર ન પડે મોબાઈલ બંધ કેમ થાય, એમાં કઈ રિંગટોન વગાડે. એ પેલો બીજા ત્રીજામાં ભણતો છોકરો, એટલે કે 5-6 વર્ષનો છોકરો આવીને તમને કે તમને આટલું નથી આવડતું, અને આપણે સાવ નીચું મોઢું રાખીને કેવું પડે, હા બેટા નથી આવડતું, તું કરી દે. એટલા ધોળ એડવાન્સ છે એ તો સ્વીકારવું પડશે, એની હાજરીમાં ના સ્વીકારીએ તો કાંઈ નહીં. બે માણસ એકલા બેસી ત્યારે કેવું પડે, ધોળો છે આપણને બરાબર ટક્કર મારે. એટલે ટેકનોલોજીકલી દે આર વેરી સાઉન્ડ, અને ટેકનોલોજીકલી એટલે માત્ર ઇન્સ્ટ્રુમેન્ટ નહીં પણ એ ઇન્સ્ટ્રુમેન્ટના બધા જ પશ્ચાદભૂ અને પૂર્વભૂમાં પણ દે આર વેરી સાઉન્ડ. હું તમને ત્યાં સુધી કહું કે એલિઝાબેથ હર્લોક એ ડેવલપમેન્ટલ સાયકોલોજીના વિશ્વ પિતામાં કહેવાય. એમ કે છે કે ચાઇલ્ડ કેન સ્મેલ યોર સ્ટેપ, તમારું હવેનું પગલું એની ગંધ તમારા બાળકને આવી જાય છે. અને તમને ઘણી વાર ખબર છે કે તમે કંઈક એને છૂનું છૂનું કરી લો, પછી આવો એ પછી તમે કે તમે અહીંયા ગયા હતા ને મને બધી ખબર છે, ત્યારે આપણને આશ્ચર્ય થાય કે કોઈને કીધું નથી ને આને કેમ ખબર છે. આ વાતો એટલા માટે કરું છું કે એની ખબર છે એનો આદર કરવાનો છે. મેં પહેલો મુદ્દો જે તમને કહ્યો કે તમે અહીંયા મૂકીને નિરાંત નહીં અનુભવશો, પણ તમે અમારી સાથે રહેજો. આપણે સ્નેહ યાત્રા કરવી છે, આપણે આપણા બાળકને સાથે ચલાવવું છે. એવું નહીં કે સ્કૂલે ગયો એટલે એ લોકો જાણે કેમ આટલું નથી કરાવતા, એ લોકોએ કરાવવું જોઈએ, ના ના ના. આ શેર એન્ડ કેરનો આપણો અનુભવ છે. શેર એન્ડ કેર, આપણે લોકો એકબીજાને એમના વિશે શેર કરવાનું છે અને એકોર્ડિંગલી આપણે બંને એના વિશે કેર કરવાની છે. ઇટ ઇઝ નોટ સો દેટ યુ પે ધ ફીઝ એન્ડ યુ આર ફ્રી, નો. યુ આર નોટ એબલ ટુ ગીવ ટાઈમ ડ્યુરિંગ સમ સ્પેસિફિક અવર્સ, ધેટ્સ વાય સ્કૂલ સિસ્ટમ હેઝ બીન સ્ટાર્ટેડ. આ સ્કૂલ શબ્દનો મૂળ અર્થ થાય છે એટ લીઝર, નવરાશની પોળે કરવાનું કામ, એનું નામ સ્કૂલ. હવે વિચારો, સ્કૂલો તો નવરાશ રહેવા જ નથી દેતી, અને આપણે સ્કૂલમાંથી આવ્યા પછી ઘરમાં એને નવરાશ નથી રહેવા દેતા સ્કૂલના નામે. એનો અર્થ એવો કે સ્કૂલ ઇઝ ઇક્વલ ટુ લીઝર છે એ બાળક માટે ઊંધું સાબિત થયું, અને પરિણામે એને સ્કૂલ અને ટીચર પ્રત્યે જે એક વલણ ઘડાતું હોય એમાં હડલ ઊભું થાય છે. મારી બીજી બહુ મહત્વનો ની ટીપ અથવા તો મહત્વનો મુદ્દો એ આપની સામે મૂકો. સર, હવેનું જે બાળક છે એ તમે કહેશો કે નહીં કરે, આ નક્કી કરીને જજો. તમે કહેશો કે નહીં કરે, તમે કરશો તે કરશો. જો કદાચ કોઈ કહે તો કરે, તો એના ટીચર કહે છે તેમ કરશો. આ બહુ ફિક્સ છે. આપણે ત્યાં તો નક્કી હતું નાના હતા ત્યારે આપણને કે ક્યાંયથી ઉઠે એટલે ઉઠી જ જવા, અને હવે તમને ખ્યાલ છે કે અહીંયાથી ઉઠકેશો તો બાળક ઉઠશે નહીં, એ તમારી આંખમાં આંખ પર પૂછશે કે કેમ ઉઠવાનું કારણ શું. પછી તમારે એને સમજાવવું પડે કે દાદા આવે છે, દાદાને આ છે, બધું ફાવે છે, બેટા તું જેમ રાહ જોશે કે તો હવે મારું શું, એટલે તમારે કહું પડે અહીંયા તું બેસી જા, એટલે એ વિચારશે ઓકે ચાલો પ્લેસ આપો છો તો તમારી માન રાખું છું. આ 100% શ્યોર છે, પેરેન્ટ્સ જે કહે તે બાળક હવે કરતું નથી, કરે તે બાળક કરે છે. દાદા ઘરમાં આવે અને એને તમારું સંતાન માન આપે એવું જો તમે ઈચ્છતા હો તો તમારે માન આપવાનું શરૂ કરવું. દાદા કે દાદી કે વડીલ કોઈ ઘરમાં આવ્યા તો તમારે તમારી સીટ ઉપર ઊભા થઈ જવું પડશે, એટલે જોશે કે પપ્પા ઉઠી ગયા, મમ્મી ઉઠી ગઈ, તો એ ઉઠવા લાગશે. પણ તમે એને તમારી સીટે બેઠા 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 હું દાદા આવ્યા ખબર નથી, એટલે ત્રાસી નજરે તમારી સામે જોશે. આ જનરેશન એટલી શાર્પ છે સાહેબ, બોલતી નથી પણ આંખથી તમને કહી દે હું સમજુ છું તમે મને જ બધું પડતા નથી, પોતે તો ઉઠતા નથી, અમે ઉઠાડો છો. આ ધીસ ઇઝ વેરી સર્ટન. એટલે મારે ખાસ એ મુદ્દો કહેવાનો
કે તમે મા બાપ તરીકે જે કરશો તે જ તમારું સંતાન કરશે. જો બાપ માને નિગ્લેક્ટ કરશે, માં ત્રણ વાર બોલાવે બાપને અને બાપ જવાબ નહીં આપે, તો બાળક બેઠું બેઠું જોયા કરશે કે માં સાથે કેવો વ્યવહાર થઈ રહ્યો છે. એ કશું ભૂલશે નહીં, એ ધીમે ધીમે કરતા બાપ સાથેનો વ્યવહાર ઘટાડવા લાગશે. આમ જ બને છે. તમે અતિશયોક્તિ ન માનશો, હું છેલ્લા લગભગ 24 વર્ષથી કાઉન્સેલિંગ સેન્ટર સાથે જોડાયેલો છું અને આવા કિસ્સાઓ જોઉં છું કે સાહેબ મારું માનતો જ નથી. કેમ નથી માનતો? એનું કારણ આ, હું એવું નથી કહેતો કે પિતાનું માન પત્ની રાખે કે પત્નીનું માન પિતા રાખે. ઇન પ્રેઝન્સ ઓફ યોર ચાઇલ્ડ રિસ્પેક્ટ ઇચ અધર. શું બોલવું, કેટલું બોલવું, ક્યારે બોલવું, એ બધી જ કાળજીનો કોઈ વિષય હોય તો એ તમારું બિહેવિયર છે. મિત્રો, હું બહુ જ નિખાલસતાથી કહું કે 24 કલાકમાંથી તમારું સંતાન તો સ્કૂલમાં 6 કલાક આવે છે, મેક્સિમમ 6 અવર્સ. તમે ઘરની અંદર મોબાઈલનો બેફામ ઉપયોગ કરતા હશો, પછી કહેશો બેટા ભપ્પાઈ ન વપરાય, એટલે તમારી સામે મોઢું માટકું કરીને જતો રહેશે, રૂમમાં જઈને બોલશે પોતે આખો દી મોબાઈલ પકડ્યા રહે છે. હા, અમને સલાહ આપો છો? આપણે લોકો લખી છીએ સાહેબ કે આ જનરેશન બહુ આજ્ઞાંકિત છે, એટલે મોઢે નથી ચોપડાવતી, મનમાં મનમાં બોલે છે, સ્વગતોક્તિ કરે છે. પણ એક સમય એવો આવશે કે દે વિલ ક્રોસ ધ લિમિટ. વન ડે વિલ કમ, દે વિલ ક્રોસ ધ લિમિટ. અને એ લિમિટ ક્રોસ કરીને જ્યારે કશું બોલી નાખશે તો આપણે ધક્કો પહોંચશે, વી વિલ બી ડિસ્ટર્બ. આપણને એમ લાગશે કે શું થયું, પણ એ ઘડતર આપણે ત્યાં થયું છે. એટલા માટે મેં ખાસ મુદ્દો બીજો એ કર્યો કે તમે જે કરો તે જ તમારું સંતાન કરશે. આપણે ભવિષ્યમાં મળશું ત્યારે શું કરવું એની પણ આપણે ચર્ચા કરીશું. અમને ઘણી વખત એવી સ્કૂલોમાં મળે છે સર કે બેટા તે હોમવર્ક કર્યું છે, તો કે ના, તો કે તારું હોમવર્ક કેમ કરેલું છે? તો મારી મમ્મી એ કીધું તું મૂક ને લાવ હું કરું. યાદ રાખો, તમારું સંતાન એટલું ક્લિયર છે કે મોટે દિન કહી દેશે કે મેં નહીં, મારી મમ્મીએ કરી નાખ્યું. શાહબુદ્દીનભાઈનો જાણીતો જોક છે કે ખબર પડી જાય કે આ બે જણાએ હોમવર્ક કર્યું છે, કારણ કે આ કામ બગાડવામાં બે જણાનો હાથ છે. વોટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી? તમે એને હોમવર્ક કરાવો નહીં, બાજુમાં બેસો, એની સાથે સતત પ્રોએક્ટિવ કોમ્યુનિકેશન રાખો. પ્રોએક્ટિવ કોમ્યુનિકેશન, શીખ્યો કાંઈ, કરે એવું કે ના કરે એવું આજે, ના એવું નહીં પૂછશો. હી ઓર શી વિલ બી ડિસ્ટર્બ. બેટા ગઈકાલે સરસ થયું, તો આજે કઈ આગળ ચાલ્યું ને, શું ચાલ્યું? મેક શ્યોર કે આજે આગળ ચાલ્યું જ હશે. હું ખાસ ઉદાહરણ એટલે આપી રહ્યો છું, હાઉ ટુ કોમ્યુનિકેટ વિથ યોર ચાઇલ્ડ. પ્રોએક્ટિવ કોમ્યુનિકેશન, નિદલભાઈ કહ્યું ને, કોમ્યુનિકેટિવ પ્રોસેસ છે. આ પ્રોસેસ નાની છે, આ બહુ મહત્વનો સ્નેહ બંધન માટેનો બીજો મુદ્દો. ત્રીજો બહુ મહત્વનો, હું પોતે એવું જાણું છું સર, અને તમારામાંથી ઘણા લગભગ મારી જેવડી ઉંમરના નહીં, પણ નિદલભાઈ, મુકેશભાઈ કે હરદેવ જેવી ઉંમરના છે, આપણને ખબર છે કે આપણે જઈને ક્યારે આપણી સ્કૂલની ફરિયાદ ઘરે નહોતા કરી શકતા. મારે તો એવું હતું, ભૂલે ચૂકે તમે જઈને કહ્યું કે સ્કૂલમાં આજે ફલાણા સાહેબે આમ કીધું, તો આપણને જ બે પડે, કારણ કે તારામાં જ વાંધો હશે, સ્કૂલમાં વાંધો ન હતો. અને અત્યારનું વાતાવરણ પલટાઈ ગયું છે. મારે આ તમને આગોતરી જાણ કરવાની, તમે લોકો એવા છો નહીં, કારણ કે તમારું પહેલું સંતાન અહીંયા આવી રહ્યું છે. પણ બી કેરફુલ, નેવર ક્રિટિસાઇઝ યોર ટીચર્સ ઓર સ્કૂલ ઇન પ્રેઝન્સ ઓફ યોર ચાઇલ્ડ. નેવર નેવર નેવર. સ્કૂલે ખોટું કર્યું હોય, ટીચરે ખોટું કર્યું હોય, ગો ધેર, ટોક વિથ ધેમ, નેવર ક્રિટિસાઇઝ. તારી ટીચરને હવે શું આવડે, આવું તમે બોલો ને તો એ બાળક તમારી સામે ન બોલે સાહેબ, પણ એ અંદર ઘા પડે, તમને નથી ખબર, તમને નથી આવડતો કે મારી ટીચર. એનું કારણ શું છે? આ ઉંમર જે ઘડાય છે ને, એ હીરો વર્શિપની ઉંમર છે. એલિઝાબેથ અલોક એમ કહે છે કે હેબિટ ફોર્મેશનની ઉંમર છે. 7મા ધોરણમાં પહોંચે ત્યાં સુધી હેબિટ ફોર્મેશન, 13 થી 14 વર્ષનું બાળક થાય ત્યાં સુધી એની ટેવ ઘડાય છે. હકારાત્મકતા આપશો તો હકારાત્મક ટેવ ઘડાશે, નકારાત્મકતા આપશો તો નકારાત્મક ટેવ ઘડાશે. એન્ડ ધેટ્સ વાય આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ, ઇફ યુ હેવ એની ડાઉટ અબાઉટ સ્કૂલ સિસ્ટમ ઓર ટીચરશિપ,
प्लीज कम टू द स्कूल, डिस्कस विद द टीचर एंड द प्रिंसिपल, गेट क्लेरिफिकेशन एंड गो बैक टू योर होम। तमने बराबर ख्याल छे, त्रीजा चौथा पांचमा धोरण सुधी ने बाळक ने तमे मूकवा आवशो ने तो ए होशे होशे तमने आववा देशे। पांचमा छठा पछी के जो मूकवा आव तो ए तमने कहेशे के तमे बारो बार थी निकळो अंदर ना। अने आठमा धोरण मा तो भूले छो के तमे एम कहो आजे हुं आववानो छुं तो ए टेन्शन मां आवी जाय। અને એમાંની અત્યારની જનરેશન તો ઈચ્છતી જ નથી સાહેબ મારા મા બાપ અહીંયા આવે અને મારા વિશે કંઈ ઇન્ક્વાયરી કરે, કારણ કે એને ડાઉટ એક બાપા આવે અને એટલે મારા વિશે એવું કહી જશે કે કાલે ટીચરનો એકનો મળતો પ્રેમ પહાડો પાછો ખેંચાઈ જશે। ધે આર રિગરસલી સ્ટાર્વિંગ ફોર ગુડ પ્રેમ। યાદ રાખવા જેવું છે સર, તમે જ્યારે માં આંગળી છોડે છે અને સ્કૂલની એક શિક્ષિકા એની આંગળી પકડે છે ત્યારે બાળકને એ જ વિચારણ હોય છે કે એક મમ્મીના હાથમાંથી હું બીજી મમ્મીના હાથમાં જઈ રહ્યો છું। હું હમણાં જ અમારા મિત્રોને કહેતો હતો, બધા ટીચર ગ્રુપને, કે આપણે આ જ રોડ ઉપર નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ છે અને હું બહુ નાનો હતો, મારી ભત્રીજીને હું નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ મૂકવા જતો ત્યારે ત્યાં સિસ્ટર ટેરેઝા નામના એક પ્રિન્સિપાલ હતા અને એ પ્રિન્સિપાલ બહાર ગઈ ચૂકો ઉભારે અને ગેટ ઉપર સવારના 750 છોકરીઓ આવે અને એના મા બાપ મૂકવા આવે, દરેક છોકરીનું નામ લઈને બોલા, બીજું કશું જ ના કરે, સ્કૂટર ઉપર આવ્યો, રિક્ષામાં આવ્યો હોય, હાય શિવાની, વેલકમ, ગુડ મોર્નિંગ, પ્લીઝ કમ કમ કમ, અને પછી અંદર બેઠું મૂકી દે, બસ આટલું બોલે ને, ત્યાં તો એ શિવાની માટે મધર ટેરેસા દેવી જેવા લાગે, દેવી જેવા, કારણ ખાલી ઘરમાં તો આવું કોઈ કહ્યું જ નહીં। ગૌમાં તો શિવાની બોલાણું હોય ત્યારે ધરતીકંપનો નાનકડો આંચકો આવ્યો હોય, પણ 750 બહેનોના છોકરીઓ ટપુડિયા એ નામ જાણતા, મન હું એનો વિકનેસ છું। આ જે લવ અફેર છે, ઇટ ઇઝ અ લવ અફેર, લવ અફેર ઓફ અ મમ્મી ટ્રાન્સપોર્ટ ઇન ટુ ટીચર, એવે જાણ એક આંગળી છૂટે બીજી પકડાઈ જાય, ખબર ન પડે, મજા આવે, એ રહેવા દેવાનું કામ મા બાપે કરવું પડે। એ તમે જે રીતે સ્વિફ્ટલી ટ્રાન્સફર થાય છે અને તમે જો ઘરની અંદર એને ક્રિટિસાઇઝ કર્યું, ઘરની અંદર ફી અંગે કશું ચર્ચા કરી, ઘરની અંદર ટીચર અંગે કંઈક ચર્ચા કરી, ટીચિંગ મેથડ અંગે ચર્ચા કરી, યોર ચાઇલ્ડ વિલ નોટ બી હેપી વિથ ધીસ કોમેન્ટ, બીકોઝ ઇટ ઇઝ અ સાયકોલોજીકલ હેબિટ ફોર્મેશન પીરિયડ ફોર યોર ચાઇલ્ડ। ચોથો અને બહુ મહત્વનો છેલ્લો મુદ્દો હું કહું, મિત્રો મને હંમેશા એવું લાગ્યું છે કે તમારું બાળક છે, તમે છો, મમ્મી પપ્પા છે અને ત્રીજા ખૂણા ઉપર સ્કૂલ છે, આ ટ્રાયંગલ બને છે, આ ટ્રાયંગલ જો વ્યવસ્થિત રીતે ટ્રાયંગલ રહે તો બાળક માટે સ્વામી વિવેકાનંદે કહ્યું એ મેન મેકિંગ એજ્યુકેશન શક્ય બને। હવે જો મા બાપ અપેક્ષા રાખે, આપણા દેશની અંદર શિક્ષણ એ એવો વ્યવસાય બન્યો છે કે જેમાં ગમે તે માણસ આવીને ચંચુપાત કરી શકે, રાજકારણ અને શિક્ષણ આપણે ત્યાં એવું છે, નરેન્દ્ર મોદીએ શું કરવું એ પાનના ગલ્લે ફાંકી છોડતો માણસ પણ કહેતો હોય, ઘરે ઘર મોદીભાઈએ છે ને આમ કરવું જોઈએ, એને તો ફાનના ફાંકી છોડવા સિવાય જાજુ આવડતું ન હોય, પણ એનો મત હોય, એવું જ બીજું કોઈ ક્ષેત્ર હોય તો શિક્ષણ, તમને ખબર છે સ્કૂલ વાળા શું કરે ના, ધેટ ઇઝ નોટ અ મેટર ઓફ ડિસ્કશન ફોર યુ, ઇફ યુ વુડ લાઈક ટુ ડિસ્કસ પ્લીઝ કમ સીટ વિથ અસ, વી શેલ ડિસ્કસ ધ ફ્યુચર ઓફ યોર ચાઇલ્ડ। એટલા માટે જે ચોથો મહત્વનો મુદ્દો એ છે કે તમારું બાળક છે, મા બાપ તરીકે તમે છો અને ઉપર શિક્ષક અને શાળા છે, આ ત્રણે વચ્ચેનું જો સુંદર મજાનું ટ્રાયંગલ ચાલશે તો મેન મેકિંગ એજ્યુકેશન બરાબર કામ કરશે। મનસુખ સલ્લાનું એક પુસ્તક હમણાં બહાર પડ્યું છે, પાયો અને પુનર્રચના, તમે પ્રયાસ મળે તો ક્યાંકથી વાંચો, એમાં એને એક આચાર્યની સાથેનો સંવાદ રજૂ કર્યો છે, આચાર્યને એક તમારા જેવો કોઈ પેરેન્ટ મળવા આવે છે અને પૂછે છે કે તમે આ સંગીત ને નાટક ને પ્રાર્થના ને પ્રવાસ ને બધું શું કરેલા કરો છો, એના કરતા આ ભણાવો ને, એટલે પેલા આચાર્ય પૂછે છે કે તમને તમારું બાળક સારો માણસ બને એમાં રસ ખરો કે નહીં,
તો કે આ સારો માણસ તો બનવો જ જોઈએ, પણ હવે એમ ના રે સાહેબ, વિષય ભણાવો ને સારો તેની મેળે થઈ રહેશે. હવે જો એની મેળે જ બધું થઈ રહેવાનું હોય તો હવે તો ભણવાના બધા એટલા ઓપ્શન થઈ ગયા છે, એટલા બધા એપ થઈ ગયા છે, ઘરે બેસી તમે ભણી જ શકો છો. પણ એક વર્ષના લોકડાઉને આપણને યાદ અપાયું છે કે ના, એમ ઘરે બેસીને નથી ભણાતું. વી નીડ અ સ્કૂલ, વી નીડ અ ટીચર, વી નીડ ઇન્ટરેક્શન વિથ ધ સ્કૂલ એન્ડ ટીચર, વી નીડ ધ કોમ્યુનિટી લિવિંગ ફોર માય ચાઇલ્ડ વેર હી ઓર શી કેન શેર ધ એક્સપિરિયન્સ એન્ડ ગેટ ધ એક્સપિરિયન્સ. આ જરૂરી છે, અને એ જરૂરી છે માટે આ ત્રણ ટ્રાયંગલના ત્રણ પાસા વ્યવસ્થિત ચાલવા જોઈએ. મને આનંદ એ વાતનો થયો કે જોગાનુજોગ દાંડી યાત્રાના બીજા દિવસે આજે આપણે મળ્યા ત્યારે આપણી શરૂઆત વૈષ્ણવજનથી થઈ. આ વૈષ્ણવજન એ હકીકતમાં નરસિંહ મહેતાએ લખેલું ભજન અને મહાત્મા ગાંધીએ વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડ્યું. ગાંધી ન હોત તો વૈષ્ણવજન જૂનાગઢથી બહાર નહીં નીકળત, પણ વિશ્વમાં દેશો દેશોની અંદર વૈષ્ણવજન ગવાય એ મહાત્મા ગાંધીએ કર્યું. આ વૈષ્ણવજન ક્યારેક શાંતિથી સાંભળવા જેવું છે. પૂજ્ય મોરારી બાપુ તો એમ કહે છે કે એમાં 18 અધ્યાયની ગીતા છે. વણલોભીને કપટ રહિત છે, એકે એક મુદ્દામાં એક એક લક્ષણ છે. આ મુદ્દો હું એટલા માટે કહું છું, વેલ્યુઝ એટલે શું? નીતજભાઈએ સરસ વાત કરી કે વિઝડમ નામ અમસ્તુ નથી રાખ્યું, નોલેજ પણ રાખી શકાયું હોય, સ્કિલ પણ રાખી શકાયું હોય. વિઝડમ છે એ પરિપાક છે, અનેક પ્રકારના મસાલા નાખ્યા પછી, અનેક ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેર્યા પછી એક ઈચ્છિત ડિશ બને, અને એ ઈચ્છિત ડિશમાંથી ઈચ્છતા હોય તેવો સ્વાદ મળે. ડિશ તો ઘણી વાર બને, પણ આપણે વધુ જમતા પહોંચીએ ત્યારે પૂછવું પડે કે શું છે, ત્યારે આપણને ખબર પડે કે આ છે. એટલે અચ્છા એમ છે, હાલો તો હવે એમ છે. નો, ઈચ્છિત ડિશ બને અને એમાંથી ઈચ્છિત સ્વાદ મળે એને વિઝડમ કહેવાય. ઇન્ફોર્મેશન કન્વર્ટેડ ઇન ટુ પ્રેક્ટિસ વિલ બી નોલેજ, એન્ડ નોલેજ કન્વર્ટેડ ઇન ટુ એક્સપિરિયન્સ. પ્રેક્ટિસ ઇઝ ડિફરન્ટ, એક્સપિરિયન્સ ઇઝ ડિફરન્ટ. અનુભવમાં હું કહું, આજે કાલે પરમ દિવસે મનોવિજ્ઞાનનું એક સૂત્ર છે સર, અને હમણાં યાદ આવ્યું એટલે કહું, રિપીટેડ એક્શન બીકમ્સ હેબિટ. એક વાર કરો, બે વાર કરો, ત્રણ વાર કરો, ચાર વાર કરો, એટલે આદત બને, ટેવ બને. તમે આવી ટેવોનો સરવાળો થવા કરવા માંડો, એના ઉપરથી તમારા વલણ એટલે કે એટીટ્યુડ્સ બને. એટીટ્યુડ તમે અમલમાં મૂકવા માંડો જીવનમાં, જેમ આપણે કહ્યું બી પ્રોએક્ટિવ, બી કોમ્યુનિકેટિવ. આ તમારા એટીટ્યુડ તમે અમલમાં મૂકો એટલે તમારું કેરેક્ટર ઘડાય. એવું નહીં બને કે તમે એક જગ્યાએ પ્રોએક્ટિવ અને બીજી જગ્યાએ ન હો. તમે પ્રોએક્ટિવ બનવાનું શરૂ કરશો એટલે લાઈફના દરેક સ્ટેપ ઉપર તમે પ્રોએક્ટિવ થવા લાગશો. બીકોઝ તમે પહેલી વખત પ્રોએક્ટિવ થયા ત્યારે તમને અનુભવ થશે કે અનુભવ તો સારો છે, એટલે તમે બીજી વખત પણ જાણે અજાણે પ્રોએક્ટિવ થશો. તો આમાંથી તમારું જે બનાય, જે ઘડાય છે, એમાંથી આપણે વેલ્યુઝ બને છે, મૂલ્યો બને છે, અને મૂલ્યો જેમાં પ્રદર્શિત થતા હોય એને ચરિત્ર કહેવામાં આવે છે. રિપીટેડ એક્શન બીકમ્સ હેબિટ, હેબિટ કન્વર્ટેડ ઇન ટુ એટીટ્યુડ, એટીટ્યુડ વિલ ડેવલપ ધ વેલ્યુઝ, એન્ડ વેલ્યુઝ રિફ્લેક્ટેડ ઇન યોર એક્શન ઇઝ કેરેક્ટર. તમે બે શબ્દ સાંભળ્યા છે, એ શબ્દ સાથે હું મારી વાતનું સમાપન કરું. લક્ષણ અને લાક્ષણિકતા, આપણે જન્મીએ છીએ ત્યારે લક્ષણ લઈને આવીએ છીએ. બધાના સરખા હોય, બધા જ બાળક રડતા હોય, બધા જ બાળક ખાવાની માથાભૂત કરતા હોય, બધા જ બાળકને દાંત આવતા હોય, દાંત આવે ત્યારે ડાયરિયા થતો હોય, આ બધા લક્ષણ છે. પણ એ લક્ષણમાંથી પોતે પોતાની પિક્યુલારિટી ઘડવા માંડે, અને એ બાળક મોટું થઈને જ્યારે ઉપર જાય, વિદાય લે, ત્યારે આપણે જેની વાત કરીએ એની લાક્ષણિકતા કહેવાય. કેરેક્ટર કન્વર્ટેડ ઇન ટુ કેરેક્ટરિસ્ટિક્સ, આ લાક્ષણિકતા ઘડવાનું કામ શિક્ષણનું. તમે જોજો બરાબર, કોઈ મોટો માણસ કે કોઈ પણ માણસ ઉંમરે મરી જાય, વિદાય લે, ત્યારે તમે એ વાતનો ટીક નહીં કરો કે બધાની જેમ બહુ સારું રોતા હતા, એને બધાની જેમ ખાવાનું જોતું હતું. ના, એ નહીં બોલો. લક્ષણ નહીં વર્ણવો, એની લાક્ષણિકતા વર્ણવશો. હું એવું માનું છું કે એજ્યુકેશન ઇઝ અ જર્ની વિચ સ્ટાર્ટ્સ ફ્રોમ કેરેક્ટર્સ
એન્ડ લીડ્સ ટુ ધ કેરેક્ટરિસ્ટિક્સ. આ ત્રણ જે ટ્રાયંગલ બન્યું એનું કામ આ છે. મેન મેકિંગ એજ્યુકેશન એવું કહ્યું સ્વામી વિવેકાનંદે, એનો અર્થ એવો છે સાહેબ કે તમારા અને અમારા બાળક, હવે આ બાળક તમારું માત્ર નથી, અમારું અને આપણું છે, આપણે એવા રસ્તે લઈ જવું છે કે જે ટાઈપ્ડ ન બને. ટાઈપ્ડ મારા સંતાનને તમારે ડોક્ટર બનાવવું છે એવું નક્કી કરવાનો તમને કોઈ રાઈટ નથી, આપ્યો નથી, માટે એ રાઈટ અત્યારથી અમલમાં મૂકશો નહીં. એને તો સાહેબ ડોક્ટરનો મારો વ્યવસાય છે, પરણે બેસાડશો તો તમારે ત્યાં પછી વ્યવસાયને તાળા મારવાનું કામ એ ચોક્કસ કરશે, યાદ રાખજો. એનામાં જે એક્સપ્લોર થઈ રહ્યું છે એ થવા દો. ચાન્સીસ આર બ્રાઇટ કે તમે જેમ તમારા ફિલ્ડમાં આગળ વધ્યા એ કોઈ જુદા ફિલ્ડમાં આગળ વધી જાય. તમે છાપામાં વાંચ્યું હશે, આજના છાપામાં કિસ્સો છે, એક નાનકડી છોકરી છે અને એને ઘરે બેસીને પોતાના સોફ્ટવેરનું કામ કર્યું અને એમેઝોનની અંદર એને 1,04,00,000 રૂપિયાના સેલેરીથી નોકરી મળી છે. એક જ દીકરી છે. એના મા બાપનો ઇન્ટરવ્યુ આવ્યો જ્યારે સોશિયલ મીડિયામાં, ત્યારે એણે કહ્યું કે તે શું બને એ અમે પહેલેથી નક્કી કર્યું નહોતું, અમે એને માત્ર ટેકો કર્યો હતો કે તારે જે કરવું હોય તે તું કર, તને જરૂર પડે ત્યાં અમને કહેજો, અમે તારી સાથે છીએ. આપણે ઊંધા નહીં ચાલીએ, એમ થોડું હાલે સાહેબ એને કંઈ ન ખબર પડે આપણે કેવું પડે. આવું જો આપણે માનતા હોઈએ તો આપણે એક વખત જરાક વિચારી લેવું કે આપણને કેટલી ખબર. આ બહુ જ ક્લિયર વાત છે. એટલા માટે સીધામાં સીધી વાત વારંવાર કહેવાયેલી સ્વામી વિવેકાનંદની ડેફિનેશન આપ સૌ આજે યાદ રાખીને જશો એવી મારી વિનંતી છે. મેનિફેસ્ટેશન ઓફ પરફેક્શન ઓલરેડી ઇન મેન ઇઝ એજ્યુકેશન. ગુજરાતી થાય, મનુષ્યમાં રહેલું પૂર્ણત્વ એનું પ્રગતિકરણ એનું નામ કેળવણી છે. તમે કઈ બધું આપતા નથી, અમારા ટીચર કઈ બહુ મોટું ઉમેરી નહીં દે, તમે કઈ એનામાં ઉમેરી નહીં શકો. એરિસ્ટોટલ એમ કહેતો હતો, હું કઈ ભણાવતો નથી, હું તો એવી સિચ્યુએશન ઊભી કરું છું કે જેમાં એ પોતે શીખી શકે. ટુ લર્ન ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ, નોટ ટુ ટીચ. એને શીખવાનું એન્વાયરમેન્ટ મળે, જેનું સુંદર ઉદાહરણ તમને નિદતભાઈ આપ્યું કે ડાઇનિંગ ટેબલ ઉપર ઇટ વોઝ રિટન કે આમ થશે માટે થયું છે. આટલી આપણે શ્રદ્ધા રાખીએ. જેણે આપણે બોલતા આવ્યા છીએ કે જેણે મોઢું આપ્યું છે ખાવાનું આપશે, એ બોલવા કરતાં જેણે મારે ઘરે ઈશ્વર તરીકે જન્મ લીધો છે એનું ઘડતર ઉપરવાળો ઈશ્વર કરવાનો છે. મારે શું કરવાનું? માળીનું કામ કરવાનું. પણ માળી એટલે કેવું? છોડ રોપ્યા પછી દર 10 મહિને મિનિટે બહાર કાઢીને જોવે, મૂળી ઉઠ્યું પાછું નાખી દે, મૂળી ઉઠ્યું પાછું નાખી દે, એવા વાલી નથી થવા. આપણે તો એની આજુબાજુ જે નિંદામાં ડૂબ્યું હોય એને દૂર કરવા, સૂર્યપ્રકાશ મળે એની કાળજી લેવાની, રેગ્યુલર એને પાણી પાવા, પછી આપણે કે તે પાણી નથી પીતું પી પી એવું કરવાનું છે, નહીતર છોડ ઉગશે નહીં, કોવાઈ જશે. આપણે પ્રાર્થના કરીએ કે આપણા છોડમાંથી ઘણા જંગલો ઉગી નીકળે. થેન્ક યુ. કિસકા સહારા.